તો આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો મહત્વના સમાચાર કે જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં વેપારીના અપહરણ બાદ છુટકારો થયો છે. અપહરણની ઘટના સામે આવી હતી. પરિવારજનોએ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તો જે પ્રમાણે બનાસકાંઠામાં પોલીસને જાણ કરતા અપહરણકારો વેપારીને મુક્ત કર્યો હતો. તો શખ્સોએ મોડી રાત્રે વેપારી સાથે લૂંટ ચલાવીને તેને મુક્ત કર્યો હતો. વેપારી પાસેથી રોકડની લૂંટ આચરી માથામાં છરીના ઘા કર્યા હતા. તો 10 શખ્સોએ અપહરણ કર્યું હતું. બનાસકાંઠાની આ ઘટના છે. પોલીસે શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પરેશ. પરેશ, જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, બનાસકાંઠામાં અપહરણ અને લૂંટની ઘટના સામે આવી છે, તો સાથે જ ઝરીના ઘા પણ ચીકવામાં આવ્યા છે. શું છે સમગ્ર ઘટના? જે ચોકીસ દીક્ષા વાત કરી બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં મોડી રાત્રે એક અપહરણની ઘટના સામે આવી હતી. પાલનપુરની વિવિધ હોટલ પર જોડેથી આ અપહરણ 10 અપહરણકારો એક વ્યક્તિને અજીત ચૌધરી નામના વ્યક્તિને અપહરણ કરીને લઈ ગયા હતા. જો કે અપહરણ કરતાએ તેમને માર મારી ચકુના ઘા મારીને તેમની જોડેથી 10,000 રૂપિયા જેવી લૂંટ કરી હતી. જો કે તેમના પરિવારવાળાઓએ પોલીસને જાણ કરતા પહેલા ફોન કરતા ફોન ના લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે અપહરણકર્તાને જાણ થતા જ તેમને માર મારી અપહરણકારને છોડી અને તેઓ ભાગી ગયા હતા. જી જી બિલકુલ પરેશ, સમગ્ર વિગત બદલ આભાર.